અલંગ મણાર સહિત ચાર ગામના ખેડૂતો દ્વારા ટીપી સ્કીમને લઈને ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા અલગ અલગ ત્રણ ટીપી સ્કીમો મૂકવામાં આવી છે. આ સ્કીમોને લઈ ચાર ગામના ખેડૂતોનો ભારે વિરોધ લેખિતમાં સત્તાવાર નોંધાવ્યા બાદ પણ હજુ ટીપી સ્કીમ અમલમાં મૂકવા જઈ રહ્યા હોવાની વાતના પગલે ખેડૂતોનો રોષ ભારે ભભૂકી ઉઠ્યો હતો. ત્રાપજના ખેડૂતોએ ત્રાપજ સ્કૂલના ખુલ્લા મેદાનમાં અને કઠવા મણાર અલંગના ખેડૂતોએ મણાર સ્થિત બજરંગદાસ બાપાની મઢોલી ખાતેના વિશાળ મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ટીપી સ્કીમનો વિરોધ નોંધાવવા માટે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જોઈએ વધુ વિગત ખેડૂતો પાસેથી. સરકારને કહેવા માંગીએ છીએ કે આ ભેહું છે, પાડી છે, તેને માલ છે, અને નીરા હું કરીએ, અમે ખાઈ પી હું પાંચ વીઘા ભોસ છે મૂળે મારી કાણે, અને અમે બે ડોહલા અમે મારાથી રળે ખાઈએ છીએ. સરકાર જમીન લઈ જાય તો અમે કરીએ હું પછી ગામ મણાર. મારું નામ મારું જયંતિભાઈ દાનાભાઈ, હું મણાર ગામનો સરપંચ છું. અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળે આ ટીપી સ્કીમના નામે જે અત્યારે કાર્યક્રમ ગોઠવ્યો છે એ ટીપી સ્કીમનો લોકોને અમને કોઈ જ પ્રકારનો ખ્યાલ નથી. અત્યાર સુધી અમને અંધારામાં રાખેલા છે. આ આડા ક્યારે આવ્યું, 16 વર્ષ થઈ ગયા એને પણ અમને ત્યારે પણ અમને એનો ખ્યાલ રહ્યો નથી. આ ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો અમારા આજુબાજુના ખેડૂતો જીવ આપી દેશે બરાબર, પણ આ જમીન આપશે નહીં. મારું નામ ધર્મેન્દ્રસિંહ હરદેવસિંહ ગોહિલ, હું ત્રાપજ ગ્રામ પંચાયત સરપંચ છું. સરપંચ તો છું જ, પણ સાથે સાથે ખેડૂત પણ છું. આ બધા જે તમે જોઈ રહ્યા છો એ અમારા ગામના બધા ખેડૂતો છે. અમારા ગામની અલંગ વિકાસ સત્તા મંડળમાં અમારા ગામના લગભગ 387 જેટલા ખેડૂતોની જમીનમાં જાય છે. 1000 વીઘાની આજુબાજુ જમીન છે, એમાંથી 40% જમીન અલંગ વિકાસ સત્તા મંડળવાળા લઈ લેવા માગે છે. જમીન તો લઈ લેવા માગે છે, પરંતુ એની સાથે સાથે લાખો કરોડો રૂપિયામાં ખેડૂતોને ડેવલપિંગ ચાર્જ ભરવાનો આવે છે. આ કઈ પ્રકારની આ સરકારની સ્કીમ છે? કોઈ પણ સંજોગોમાં આ અમારા ગામના 100 ટકા ખેડૂતો કોઈ પણ સંજોગોમાં આ સ્કીમ અમલમાં મૂકવામાં દેવામાં નહીં આવે, અને જો આવું કરવામાં આવશે તો એનું ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. બસ આટલું જ તે અમારે કોઈ પણ સંજોગે આ જમીન આપવી નથી. અને અલંગ વિકાસ સત્તા મંડળના ચેરમેનને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એ અમને ફોન ઉપર પૂરી ખાતરી આપે છે કે અમે આ સ્કીમ બંધ રાખશું, પણ જો અમારી સાથે પાછળથી કોઈ પણ પ્રકારની છેતરપિંડી થશે તો અમે ઉગ્ર આંદોલન કરશું. હાલો ગોપાભાઈ મેઘજીભાઈ ઇટાળિયા ગામ મણાર. અમારે જગ્યા થોડા ટુકડા છે, ઘરની વસ્તી અમારે 10 જણા થઈ. હવે એમાં અમારે પૂરું પાડવું કીધી હતી, એમાંથી મેં જગ્યા લઈ જાઓ તો અમારે પછી ક્યાં જવું? એટલે અમે એક ફૂટ પછી જગ્યા જવા નથી, અમારો પાલ લોહી અહીંયા મરી રહી, પણ બાકી જગ્યા મેં જ કહેવાય.